तो गुजरात में नवी सरकार बन्या बाद सोमवारे शपथ ग्रहण कार्यक्रम योजायो हतो त्यारे आ कार्यक्रम में वडाप्रधान नरेन्द्र मोदी की अध्यक्षता में योजायो। शपथ ग्रहण कार्यक्रम में नवा बनेला मंत्रीओए शपथ ग्रहण कर्या हता। त्यारे केटलाक जूना मंत्री ना सरकार मांथी नाम कपाया छे, त्यारे जेमां शंकर चौधरी छे, आनंदीबेन छे, जीतूभाई वाघाणी छे, रमणलाल वोरा छे, त्यारे पूर्णेश मोदी छे, किरीटसिंह राणा छे, अर्जुन चौहान, मनीषा वकील, जीतु चौधरी अने विनु मोरडियानो समावेश थाय छे। तो आज अंगे वधु विगत साथे अमारा संवाददाता धवल अमारी साथे जोड़ाया छे। आ धवल, जणावशो के आजे शपथ ग्रहण नो कार्यक्रम योजवामां आवे, नवा मंत्रीओना शपथ ग्रहण पण करावामां आव्या छे, अने एवामां घणा जूना जे सरकारमांथी जूना मंत्रीओ छे तेमना नामोनी कापवामां पण आव्या छे। શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? જી, વાત કરવામાં તો ભદ્રેશ, જે જૂનું મંત્રીમંડળ હતું તેની અંદરથી વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદીને કપાયા છે, જીતુ વાઘાણીને કપાયા છે, સાથે સાથે જે ગણદેવી નરેશ પટેલને પણ કાપવામાં આવ્યા છે, તેવા જ મોટા માથાઓ છે તેમને કાપવામાં આવ્યા છે। તો નવા મંત્રીમંડળની અંદર ભાનુબેન જે બાબરિયા છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, એવા જે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। જો વાત કરીએ તો સમગ્ર મંત્રીમંડળની તો ભૂપેન્દ્ર પટેલ પછી બીજા નંબર ઉપર જે છે તેને સ્થાન આપવામાં આવ્યું છે, કનુ દેસાઈને છે ત્રીજા નંબર ઉપર, જે ઋષિકેશ પટેલ છે પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે તેને ત્રીજા નંબર ઉપર સ્થાન આપવામાં આવ્યું છે, તો ચોથા નંબર ઉપર સ્થાન છે તે રાઘવજી પટેલને આપવામાં આવ્યું છે, તે કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, આ વખતે કયું ખાતું મળે છે તે જોવાનું રહેશે। પાંચમા નંબર ઉપર કેબિનેટ કક્ષામાં બળવંતસિંહ રાજપૂતને સ્થાન આપવામાં આવ્યું છે, તે નવો ચહેરો છે, ગત વર્ષે જે કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ વિધાનસભા ચૂંટણી હાર્યા હતા, તેઓ અત્યારે ફરીથી ભાજપમાં જોડાયા બાદ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને અત્યારે કેબિનેટ કક્ષામાં તેમને સ્થાન મળ્યું છે। ભાઈ, છ નંબર ઉપર છે કુંવરજી બાવળિયા, તે ગત સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા હતા જે વિજય રૂપાણીની સરકાર હતી, અને મુળુ બેરા, મુળુ કંડોરિયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે, મુળુ કંડોરિયા એક નવો ચહેરો કહી શકાય કેબિનેટ કક્ષાની અંદર, કુબેર ડિંડોરીએ ગત સરકારની અંદર રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા હતા, તેમને આ વખતે કેબિનેટ કક્ષામાં સ્થાન આપવામાં આવ્યું છે। તો ભાનુબેન બાબરિયા જે મહિલા મંત્રી છે, મહિલા મંત્રીને કેબિનેટ કક્ષામાં સ્થાન આપવામાં આવ્યું છે। અમારા સાથે અમારા સહયોગી માનસી જોડાયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું કે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમની। ચોક્કસથી ધવલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે રીતે મંત્રીમંડળની ફાળવણી કરવામાં આવી છે જેમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષાના અને 6 રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે તેમને આજે શપથ ગ્રહણ કર્યા છે મુખ્યમંત્રીની સાથે સાથે। સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે આ વખતે ભાનુબેન બાવળિયા એકમાત્ર મહિલા મંત્રીને જ સ્થાન આપવામાં આવ્યું છે। 10 મંત્રીઓ જે છે જૂના તેમના પત્તા કટ થયા છે, ત્યારે આજે શપથવિધિમાં તમામ જે વીવીઆઈપી મહેમાનો હતા, બહાર કેન્દ્રીય મંત્રી હોય કે પછી ભાજપ શાસિત જે પ્રદેશો હોય તેના મુખ્યમંત્રી ખાસ કરીને હાજરી આપી હતી, અને કેટલાક મંત્રીઓ એવા પણ હતા કે જેમનું પત્તું કટ કરવામાં આવ્યું હતું। જયેશ રાદડિયાની જો આપણે વાત કરીએ તો જયેશ રાદડિયાનું પણ પત્તું કટ કરવામાં આવી રહ્યું હતું। કુંવરજી બાવળિયાની જો વાત કરીએ તો રાજકોટનો એક જૂનો અને સૌથી જાણીતો ચહેરો છે કુંવરજી બાવળિયાનો, કે તેમને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને રાજકોટ જિલ્લાની વાત કરીશું તો 8 પૈકી 2 ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કુંવરજી બાવળિયા અને રાજકોટ ગ્રામ્યના જે મહિલા ધારાસભ્ય છે ભાનુબેન બાબળિયાને કેબિનેટ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે। ભાનુબેન બાબળિયા એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી હતા કે જેમને શપથ લીધી હતી, ખાસ કરીને વાત કરવામાં આવે તો। બીજી બાજુ રાજકોટ પશ્ચિમની વાત કરીશું તો વિધાનસભા બેઠક છે ત્યાંની વાત કરીએ તો ત્યાંના જે ધારાસભ્ય બને અને તેને જ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે આ જે માન્યતા છે રાજકોટ પશ્ચિમની તે ખોટી સાબિત થઈ છે, કારણ કે ગઈ વખતની વાત કરવામાં આવે તો રાજકોટ પશ્ચિમમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા, આ વખતે ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી, એટલે કે હવે આ જે માન્યતા છે તે ખોટી સાબિત થઈ છે। સાથે જ વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે કે જે પૂર્વ આરોગ્ય મંત્રી હતા, હર્ષ સંઘવીને પણ સ્થાન મળ્યું છે, તે પણ પૂર્વ ગૃહમંત્રી હતા, એટલે આ વખતે કેટલાક રાઘવજી પટેલની વાત કરવામાં આવે તો તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે, એટલે આ વખતે કેટલાક એવા જૂના ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે અને કેટલાક એવા
नवा चेहराओने पर स्थान आपवामां आवी रह्युं छे। महत्वनुं छे के एक तरफ एवी केटलाक नामो पण चर्चाई रह्या हता, शंकर चौधरी होय के पछी अनेक नामो होय तेमनी चर्चा पण चाली रही हती, परंतु छेल्ली घड़ीए तेमनुं पत्तुं कट करी देवामां आव्युं छे मंत्रीमंडळमांथी। एटले आ वखते जे रीते मंत्री ભૂપેન્દ્ર પટેલ સાથે અન્ય જે મંત્રીમંડળ છે તે લોકોએ શપથ લીધા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોને કઈ ખાતાની ફાળવણી કરવામાં આવશે। ધવલ जी, आ अमारा सहयोगीता मानसी तमने जणायु के जे 17 मुख्यमंत्री सहित खातानी फाळवणी कई थशे ते सांजे 5 वागे जे केबिनेटनी बैठक मळशे तेनी अंदर जाहेर करवामां आवशे। जी भद्रेश, बिल्कुल। ધવલ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ।